भणी रहा है विज्ञान विषय धोरण नौ प्रकरण है चौदह नैसर्गिक स्त्रोत एट्ले कि नेचरल रिसोर्सिस कूदरते बनाला स्त्रोतों एना विषय आप आज भाव अपन एक वस्तु ख्याल है कि एक जीवन क्या शक्य है अपने एवं सांभू नहीं कि मंगल पर लोग रहे बीजा कोई गुरुग्रह से बुध ग्रह से लोग रहे એવું સાંભળ્યું નથી પણ આપણો એકમાત્ર એવો ગ્રહ છે પૃથ્વી કે જેના પર અસંખ્ય લોકો રહે છે તો જીવન જીવવા માટેનો એક જ ગ્રહ છે કે જ્યાં જીવન શક્ય છે તેવો ગ્રહ કયો છે પૃથ્વી પૃથ્વી પર કેવા પ્રકારના નૈસર્ગિક સ્ત્રોતો નેચરલ રિસોર્સિસના કારણે જીવન શક્ય છે એ વસ્તુ આજે આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે કયા કયા સ્ત્રોતો છે નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું એના વિશે આપણે ભણીએ ચલો તો પહેલા વ્યાખ્યાથી શરૂ કરીએ તો કુદરત દ્વારા નિર્માણ થયેલા હવે આપણે એવું ખ્યાલ છે કે સજીવ છે એ પણ કુદરત દ્વારા નિર્માણ થયેલું છે પણ સજીવમાં વૃદ્ધિ થાય છે બધા સજીવમાં વૃદ્ધિ થાય છે પણ આમાં શું કહે છે કે નૈસર્ગિક સ્ત્રોતો આપણા આજુબાજુનું જે આવરણ છે પર્યાવરણ છે પણ આપણા સિવાય આપણે જે સજીવ છે આપણે જે ઉપયોગ કરીએ છીએ એ કયા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ એના વિશે ભણવાનું છે તો આમાં જે વાત કરેલી છે કે કુદરત દ્વારા નિર્માણ થયેલા પણ એ આપણા સિવાયના માણસ વ્યક્તિ સિવાયના ઓકે જોઈએ તો કુદરત દ્વારા નિર્માણ થયેલા અને સજીવોના જીવન ટકાવવા અને સજીવોનું જીવન ટકાવવા કે આપણે એ સ્ત્રોતો ઉપર આધારિત છીએ ઉદાહરણ તરીકે લઈએ કે ખોરાક છે તો ખોરાક બનાવવો શેમાંથી તો શાકભાજી છે ઘઉં છે એમાંથી રોટ બને છે તો એ વસ્તુ ક્યાં કોને બનાવી છે કુદરતે બનાવી છે ઘઉં આપણે જાતે બનાવેલા નથી કોઈ ઉગાડ્યા છે એનામાંથી આપણે ઉગાડીએ છીએ નો ડાઉટ પણ કે આવ્યા ક્યાંથી હશે તો કુદરત તો જીવનને ટકાવી રાખવા અને ઉપયોગી એવા તમામ પરિબળોને નૈસર્ગિક સ્ત્રોતો કહે છે આપણને જીવન ટકાવવા માટે જે ઉપયોગી પરિબળો છે એને શું કહે છે નૈસર્ગિક સ્ત્રોતો કહે છે સૂર્ય ઉદાહરણ તરીકે આપેલા છે સૂર્ય પાણી હવા અને ખોરાક જેમાં સૂર્ય છે એ પૃથ્વીનો ભારનો સ્ત્રોત છે આપણને ખ્યાલ છે કે સૂર્ય પૃથ્વી પર નથી આવ્યો તેના સિવાયના જે છે હવા પાણી અને ખોરાક જે પૃથ્વી પર સમાયેલા છે ઓકે તો આટલે સુધી ખ્યાલ આવ્યો હશે કે નૈસર્ગિક સ્ત્રોતો એટલે જે આપણે ઉપયોગ કરીએ છીએ આપણું જીવન ટકાવવા માટે ઉપયોગી છે તેવા સ્ત્રોતો તમને ઉદાહરણ આપીએ એના પરથી વધારે ખ્યાલ આવે કે સૂર્ય છે પાણી હવા અને ખોરાક ત્રણ આવરણો આવેલા છે આપણા પૃથ્વીની આજુબાજુ તો કયા આવરણો છે જોઈએ તો પહેલું છે વાતાવરણ વાતાવરણ એટલે એવું આવરણ છે કે આ ધારો કે પૃથ્વી છે પૃથ્વીને ચાદરની જેમ ઢાંકેલું જે આવરણ છે અહીંયા હવાથી જે વાયુઓથી ઢાંકેલું છે તેવા આવરણને શું કહેવામાં આવે છે વાતાવરણ વાયુઓથી ઢાંકેલું આવરણ એટલે વાતાવરણ એમાં વાયુ અસંખ્ય ઘણા બધા વાયુઓના મિશ્રણ હોય છે તો આ પૃથ્વીની આજુબાજુ જે પૃથ્વી ઢંકાયેલી છે જે આવરણથી એને શું કહેવામાં આવે છે વાતાવરણ ત્યારબાદ છે જલાશય હવે તમે પૃથ્વીનો ઘોડો જોયો જ હશે તો ઘોડા પાછળ તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો વર્લ્ડ પૃથ્વી સર્ચ કરજો અર્થ સર્ચ કરજો તો એક ઘોડા આકૃતિ બતાવશે એમાં પર્ટિક્યુલર બધા દેશોનું નામ ને રીતે અમુકમાં જ હોય છે તો આમાં એના સિવાયનો કેટલો ભાગ તે જમીન રોકે છે એ આપણે જોવાનું છે
જલાવરણ એટલે પાણીનું આવરણ ખ્યાલ આવ્યો. તેના ત્રણ ભાગ છે, જલાવરણના પણ ત્રણ ભાગ છે. પહેલો છે સપાટી જળ, એટલે કે જે સપાટી ઉપર આવેલું જળ છે એને સપાટી જળ. જમીન ઉપર કહેવાય, જમીન ઉપર પાણી આવી ગયું છે તો એ પણ પાણીનું જ અસંખ્ય પ્રમાણમાં, તમે એમ કહો કે ખાબોચિયું ભરેલું છે તો આ જમીનનો ભાગ ના કહેવાય, આ પાણીનો જલાવરણનો ભાગ કહેવાય, તે ખોટી વસ્તુ છે. પણ દરિયા છે, નદી છે, તળાવ છે તો એ પ્રમાણમાં પાણી આવેલું હોય વધારે પ્રમાણમાં તો એ વસ્તુને સપાટી જળ કહે છે, જલાવરણ. ત્યાર પછી ભૂગર્ભીય જળ, ભૂગર્ભીય જળ એટલે જમીનના અંદર ખોદતા નીકળતું જળ અને એનો સંગ્રહ જે અંદરની સાઈડે કરવાનો છે કે 15-20 ફૂટ ઊંડું આપણે ઊંડું ખોદીએ અને પછી એના અંદરથી પાણીનો નીકળે અને એનો સંગ્રહ કરીએ છીએ તો એ કયું જળ કહેવાય છે? ભૂગર્ભીય જળ. ભૂગર્ભીય જળમાં ઉદાહરણ છે કુવા અને ટ્યુબવેલ. ટ્યુબવેલ તમે સાંભળ્યું હશે હમણાં જે જંગલમાં છે કે ટ્યુબવેલ બોર ખોદાવ્યો છે, એ જ રીતે કુવા, કુવા પણ જે જૂના હોય છે એમાં પાણી હોય જ છે. હવે એ પાણી તમે કહેશો ક્યાંથી આવે તો એ અંદર ભૂગર્ભમાંથી આવે છે, જમીનમાંથી આવે છે. તો તેવા સપાટી કહેવાય ભૂગર્ભીય જળ, જળાવરણનો બીજો પાઠ છે. ત્યારબાદ છે પાણીની બાષ્પ. ત્રીજું છે પાણીની બાષ્પ. તમે ચોમાસામાં ભેજવાળું વાતાવરણ વિશે સાંભળ્યું હશે તો એ શું કહેવાય છે? વાતાવરણમાં પાણીની બાષ્પ હોય છે. તો આ છે જળાવરણના ત્રણ પ્રકાર અને ત્રણ પ્રકારમાં જોયું કે જળાવરણ પૃથ્વી પર 75% તો શું આવેલું છે? માત્ર જળાવરણ જ આવેલું છે. ત્યાર પછી છે મૃદાવરણ. મૃદાવરણમાં તમે જુઓ કે મેં જેમ કીધું કે જળાવરણ સિવાયની જે જમીન છે, હવે જમીનમાં એવું નથી કે બધી જ રહેવાલાયક જમીન છે, આપણે બધી જ જમીન ઉપર રહી રહ્યા છીએ. તમને એટલો તો ખ્યાલ આવ્યો કે 75% પાણી છે તો 25% જમીન છે, પણ 25% જમીન ઉપર પણ 25-25% જમીનનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ એવું વસ્તુ નથી. કારણ કે એના ઉપર ઘણા બધા પર્વતો આવેલા છે, ખીણો આવેલી છે, એ રીતે રણ પ્રદેશ આવેલા છે, તો એ આપણી જમીનનો ઉપયોગ કરતા નથી. પણ જે રહેવાલાયક ટોટલ બધી જ જમીન, હમણાં આપણે જે ઉદાહરણ વિશે ભણી રહ્યા છે એટલે કે જે 25% ભાગ વધ્યો છે એ જમીનની વાત થઈ ગઈ છે. તો મૃદાવરણ એટલે જે બાકીની રહેલી જમીન, જમીન જે જમીનનો ભાગ છે અને એ જમીનનું જે આવરણ આવેલું છે તેને શું કહેવામાં આવે છે? મૃદાવરણ કહેવામાં આવે છે. હવે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ આ ત્રણ આવરણો ભેગા થાય તો શું બને છે? જીવાવરણ. કે આપણે જીવવા માટે આ ત્રણ આવરણો આવશ્યક છે. જે જગ્યાએ આ ત્રણ આવરણો ના હોય એ ત્રણ જગ્યા, એ આ ત્રણ આવરણો સિવાયની જગ્યા જીવવા માટે શક્ય નથી. તો લખી છે વ્યાખ્યા, આ ત્રણેય આવરણો એકબીજાને ભળી જઈને જીવનની સંભાવના નિર્માણ કરે છે, જીવન જીવવાની સંભાવના નિર્માણ કરે છે, તેને શું કહેવામાં આવે છે? જીવાવરણ કહેવામાં આવે છે. તમે વિચારો કે જેમ વાતાવરણ છે તો બહારનું જે વાયુનું આવરણ છે આપણને ખ્યાલ છે કે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ, ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ. જો તમને કોઈ એમ કે એક મિનિટ શ્વાસ બંધ રાખે છે તો શું તમે રાખી શકશો? ના, તમને ગુમરામણ થવા લાગશે, શ્વાસ લેવો પડશે. એ જ રીતે આ સ્ત્રોતો જે છે નૈસર્ગિક સ્ત્રોતો, એમાં સૂર્યની વાત કરીએ, સૂર્ય તમે કહેશો કે સૂર્ય ના ઉગે તો ચાલે, કારણ કે ઉનાળા એટલી ગરમી લાગતી હોય છે તો બધા કહેતા હોય છે કે સૂર્ય કાપરો તડકો પાડે છે, કપરો તડકો પાડે છે, તો ના ઉગે તો ચાલે. પણ એક વસ્તુનું વિચારી છે કે ચોમાસા દરમિયાન 5-6 દિવસ અથવા અઠવાડિયું સૂર્ય નથી નીકળતો તો આપણો મૂડ બદલાઈ જાય છે, આપણા શરીરમાં એનર્જી ઓછી થઈ જાય છે, આપણને સુસ્તી આવતી હોય એવું લાગે છે, આપણને આળસ આવતી હોય એવું લાગે છે, આપણે કોઈ કાર્ય સ્ફૂર્તિથી કરી નથી શકતા. તો કેમ? તો એ સૂર્યમાંથી જે મળતી ઉર્જા છે એ આપણને મળી નથી રહી. સૂર્યમાંથી પણ આપણને ઉર્જા મળે છે, વિટામિન મળે છે, તો એ વસ્તુ આપણને મળી નથી રહી, તેથી આપણને આળસ આવે છે, સ્ફૂર્તિ નથી હોતી. તો એ વસ્તુ વિચારી શકીએ કે કોઈ પણ સ્ત્રોત છે, નૈસર્ગિક નેચરલ રિસોર્સ છે, એ આપણે જીવવા માટે જરૂરી છે અને આ ત્રણ આવરણ તો આવશ્યક છે, કે જળ, વાતાવરણ, જળાવરણ અને મૃદાવરણ. તેથી જ કહેવાય છે કે આ ત્રણ આવરણ તો પૃથ્વી ઉપર જ છે, તેથી આપણે પૃથ્વી ઉપર જીવન શક્ય છે. બીજા કોઈ ગ્રહ છે જેમ કે મંગળ છે તો એના ઉપર વાયુનું પ્રમાણ જે આપણે જીવવા માટે આવશ્યક છે એ પ્રમાણ નથી, પાણીનું પ્રમાણ નથી હોતું,
तो एवं ग्रहों पर जीवन शक्य नहीं, तेथी ज कहेवाय छे के मात्र पृथ्वी पर जीवन शक्य छे। हवे जे जीवावरण छे एना बे पार्ट छे, जीव आवरण के जे त्रण आवरणों नुं मिश्रण कर्युं, कया कया? वातावरण, जलावरण, मृदावरण। हवे एना बे पार्ट छे, तो जैविक घटको अने अजैविक घटको। शब्द उपरथी तमने ख्याल आवी जशे के जैविक घटको अने अजैविक घटको। जैविक घटको એટલે જે સજીવ વસ્તુ છે એને શું કહેવામાં આવે છે? જૈવિક ઘટક। વનસ્પતિ છે, પ્રાણી છે, સૂક્ષ્મ જીવો છે, આ બધા શું છે? જૈવિક ઘટક। આપણે પોતે પણ સેમાં આવી જીવ સજીવમાં તો જે સજીવ છે જે હલનચલન કરી શકે છે તે તેને શું કહેવાય છે? જૈવિક ઘટક। આપણે આજુબાજુ નાના નાના જીવ ફરતા હોય છે, આપણને વિઝિબલ નથી હોતા, દેખાતા નથી હોતા, પણ એ પણ સેમાં આવે છે? જૈવિક ઘટકો। तो बीजो पार्ट है अजैविक घटको। तापमान, वायु, पानी और जमीन। तापमान, वायु, पानी, जमीन। तापमान अपने ख्याल से टेम्परेचर, वायु, पानी, जमीन। तो आ वाला छे जे अजैविक घटको। हवे सजीव जैविक घटको छे एना विषे आपणे जाणीए छीए। आजे आपणे आ चेप्टर में भणवानुं छे अजैविक घटको, के आपणे आ जे नेचरल रिसोर्सेस छे, नैसर्गिक स्त्रोतो छे, ए आपणे कई रीते उपयोगी छे तेना विशे आपणे आजे भणवानुं छे। ओके, तो आगळ जोईए के जीवननो श्वास एटले शुं? हवा। आपणने ख्याल छे जीवन जीववा माटे श्वासनी जरूर छे। आपणे ऑक्सिजन लईए छे, कार्बन डाइऑक्साइड निकाळीए छे, तो जीवन जीववा माटे पहेली जरूरियात वस्तु श्वास छे, हवा छे। जो श्वास बंद राखवानो कहीए तो ए शक्य ज नथी। તમે પાણી વગર કદાચ એકાદ દિવસ ચલાઈ શકો, પણ જો એક મિનિટ પણ તમને શ્વાસ બંધ રાખવાનો કહે તો એ શક્ય બનતું નથી। તો જીવનનો શ્વાસ એટલે હવા। હવામાં ઘણા બધા વાયુઓનું મિશ્રણ હોય છે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, અને બીજા અન્ય વાયુઓ કે જે બાષ્પ, અન્ય વાયુઓ છે, પાણીની બાષ્પ છે। તો હવામાં બધી જ વાયુઓનું મિશ્રણ હોય છે। તેનું પ્રમાણ આપણા પૃથ્વીના આવરણમાં તેનું પ્રમાણ કેટલું છે એ જોઈએ। તો નાઇટ્રોજનનું પ્રમાણ છે 78%, ઓક્સિજનનું છે 21%, કાર્બન ડાયોક્સાઇડ 0.03% એન્ડ બીજા જે અન્ય વાયુઓ છે એમનું 1%। ઓકે, તો તમે જોઈ શકો છો કે આપણા વાતાવરણમાં સૌથી વધારે વાયુ કયો છે? નાઇટ્રોજન, ત્યાર પછી ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને બીજા અન્ય વાયુ। કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ અલ્પ પ્રમાણ છે 0.03%, ત્યારે ઓક્સિજનનું 21% છે જે આપણે જરૂરી વાયુ છે, અને નાઇટ્રોજનનું 78% છે। આ બધા વાયુ ભેગા થઈને શું બનાવે છે? વાતાવરણ બનાવે છે। ઓકે, હવે તમે એક વસ્તુ વિચારો કે આ બધા વાયુઓનું પ્રમાણ આ રીતે આપણે આપ્યું કે વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે, તો શું આ વાયુ જો આપણને બીજા ગ્રહ ઉપર મળી રહે તો શું જીવન શક્ય છે? પણ તમને એક વસ્તુ જાણકારી માટે કે મંગળ ગ્રહ છે, શુક્ર ગ્રહ છે, બીજા બધા ગ્રહ છે, એમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 95-96% જેટલું હોય છે। હવે 95-96% જે આપણે ઉચ્છવાસમાં કાઢીએ છીએ, ઓક્સિજન લઈએ છીએ, ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ, એ વાયુ જરૂરી નથી, કાર્બન ડાયોક્સાઇડ એટલી જરૂર નથી, અને એનું જ પ્રમાણ 95-96% છે। એમાં ઓક્સિજનનું પ્રમાણ તો અલ્પ પ્રમાણમાં જ કહેવાય, હોય તો હોય, ના પણ હોય તો ત્યાં એટલા માટે ત્યાં જીવન શક્ય નથી। તો પહેલું તો વાતાવરણમાં જે વાયુઓની જરૂરિયાત છે એ આપણને ત્યાંથી મળી રહેતા નથી। ઓકે, તો હવાની ઉપયોગિતા, હવાની ઉપયોગિતા આપણે જે વાતાવરણમાં જે વાયુઓ આવેલા છે એની ઉપયોગિતા શું છે? તો પહેલું છે શ્વસનની પ્રક્રિયા। શ્વસનની પ્રક્રિયામાં ખ્યાલ છે તમને કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તો કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન। બહાર કાઢીએ છીએ તો કયો વાયુ કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ। શ્વાસ લઈએ ત્યારે ઓક્સિજન જરૂરિયાત હોય છે। હવે ઓક્સિજન ઉત્પન્ન કેમ થાય છે એ પણ આપણે આગળ જોવાનું છે, અને વાતાવરણમાં જે 20% આવેલો છે એના દ્વારા પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, અને ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ। જ્યારે શરીરમાં ઓક્સિજનનો પ્રવેશ થાય છે ત્યારે ઘણી બધી દેહધાર્મિક ક્રિયાઓ થતી હોય છે, અંદર શરીરની અંદર ઘણી બધી ક્રિયાઓ થતી હોય છે। તમે એક શ્વાસ લો છો, તમે આગળના ધોરણમાં ભણશો કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા, શ્વસનની પ્રક્રિયા, તો તમને ખ્યાલ આવશે કે એક શ્વાસ લો છો એ આપણે એક સેકન્ડ
અંદર પ્રક્રિયાઓ થઈ જતી હોય છે લોહીનું શુદ્ધિકરણ તો એમાં ઓક્સિજનનો ભાગ છે તો આપણે જે ઓક્સિજન લઈએ છે એ ક્યાં ક્યાં શરીરમાં ઉપયોગ થાય છે તો લોહીનું શુદ્ધિકરણ હૃદયમાં જાય છે ઓક્સિજન ફેફસામાં જાય છે આખા શરીરમાં એક શ્વાસ લેતામાં આખા શરીરમાં ઓક્સિજન પ્રવર્તે છે અને ત્યાં ઊર્જા ઉત્પન્ન કરે છે જ્યાં ઓક્સિજનનો નાશ થાય છે ત્યાંથી અંદરથી શું ઉત્પન્ન થાય છે કાર્બન ડાયોક્સાઇડ અને એ કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છવાસ સ્વરૂપે બહાર નીકળે છે તો અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે ઓક્સિજન અંદર કાર્બન ડાયોક્સાઇડ બહાર તો આ જે વાયુનો ઉપયોગ ક્યાં થયો શ્વસનની પ્રક્રિયા ત્યારબાદ દહનની ક્રિયા દહનની ક્રિયામાં તમે લાકડા સળગાવ્યા હોય તમે કેમ્પ ફાયર આપણે જેને કહીએ છીએ શિયાળામાં અમુકના ઘરે ચૂલો કેવું હોય તો આપણે લાકડા સળગાવતા હોઈએ છીએ તો લાકડા સળગાવો છો તો જ્યારે દહનની પ્રક્રિયા અંદર ખબર છે અમુક વખતે અડધું સળગ્યું હોય અને અડધું ના સળગ્યું હોય તો ધુમાડો નીકળવા માંડે છે તો એમાં કાર્બન મોનોક્સાઇડ ટાઈપના વાયુઓનું ઉત્પન્ન થાય છે પણ જો સંપૂર્ણપણે દહન એટલે કે પૂરેપૂરું બળી જવું નહીં પણ એ રીતે જે દહન થાય છે એની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે તો દહનની પ્રક્રિયામાં પણ આનો ઉપયોગ થાય છે હવે તમે સાંભળ્યું હશે કે અમુક વખતે જંગલોમાં આગ લાગે છે દહનની પ્રક્રિયામાં પહેલી વાત તો એ કે ઓક્સિજનનો મોસ્ટ ઓફ ઉપયોગ થાય છે ઓક્સિજન વધારેમાં વધારે વપરાય છે ઓક્સિજન એ દહનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે તો જ્યારે તમે સાંભળ્યું હશે કે જંગલોમાં આગ લાગે છે ઓસ્ટ્રેલિયાના જંગલમાં હમણાં આગ લાગેલી હતી આપણે જોયું કે કેટલા બધા કાંગારું મરી ગયા તો વચ્ચે થોડા એકાદ વર્ષ પહેલા ન્યૂઝમાં હતું કે ખૂબ ભયાનક આગ લાગી છે ત્યાં અવનવર આવી આગો લાગતી હોય છે તો એનું કારણ શું તો તેમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ બે વૃક્ષો વચ્ચે ઘર્ષણ થઈ અને આગનું ઉત્પન્ન થાય છે આપણે ખ્યાલ છે કે આપણે એવું નથી કે આપણે સળગાવવા જઈએ છીએ ને ત્યાં આગ લાગે છે એવું નથી પણ ત્યાં આ રીતની પ્રક્રિયા થતી હોય છે તો તેના દ્વારા ત્યાં આગ લાગે છે તો દહનની પ્રક્રિયામાં પણ ઓક્સિજન વાયુ ભાગ બને છે અને ઉત્પન્ન થાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો એમાં પણ આ વાયુનો ઉપયોગ થાય છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની સ્થાપનાની બે રીતો છે કઈ તો પ્રકાશ સંશ્લેષણ એટલે કે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરે છે તે પદ્ધતિને શું કહેવાય છે પ્રકાશ સંશ્લેષણ તે પ્રક્રિયામાં શું હોય છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ક્લોરોફિલ પોતાનો ખોરાક બનાવે છે તો આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવાય છે ક્લોરોફિલ ક્યાં આવેલો છે હરિત કણ તો હરિત કણ છે એ પાંદડામાં આવેલો છે હરિત ઉપરથી તમને યાદ ખ્યાલ આવશે કે પાંદડું લીલા કલરનું હોય છે એટલે એને રિલેટેડ કંઈક વસ્તુ હશે તમે આગળ કોષમાં સજીવનો પાયાનો એકમ કોષ છે એમાં વનસ્પતિ કોષમાં હરિતકણ વિશે જોયું છે આપણે ભણ્યા છીએ તો હરિતકણ તો એમાં પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા પણ આપણે ભણેલા છે તો કાર્બન ડાયોક્સાઇડ એમાં આપણને ખ્યાલ છે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે સૂર્યપ્રકાશની હાજરીમાં અને તે પોતાનો ખોરાક નિર્માણ કરે છે અને ત્યારબાદ તે ઉચ્છવાસમાં ઓક્સિજન બહાર કાઢે છે એટલે આપણે ઓક્સિજન લઈ શકીએ છીએ આપણને ઓક્સિજન પ્રોવાઈડ કરે છે વનસ્પતિ એટલે કે આપણે કીધું હતું જે મંગલાચક્રમાં કે વૃક્ષો વધુ વાવો એ અભિયાન ચાલી રહ્યું છે ઓકે ત્યારબાદ દરિયાઈ પાણીમાં ઓગળેલા કાર્બોનેટના ઉપયોગ હવે તમે એક વસ્તુ વિચારો કે તમે દરિયા કિનારે છીપ જોયા હશે સીપ હોય છે એ પછી શંખ જોયા હશે પણ તમને એક પ્રશ્ન થયો હશે કે આ શંખનું નિર્માણ કઈ રીતે થયું આ શંખ બનતા કેવી રીતે હશે આવો પ્રશ્ન કોઈ દિવસ થયો છે તો આપણે નાના હોઈએ ત્યારે આ પ્રશ્ન થાય કે આ નિર્માણ કર્યું ત્યારબાદ આપણે વિજ્ઞાનમાં ભણીશું આપણને ખ્યાલ આવી જાય કે આ નિર્માણ આ રીતે થતું હશે તો એનું નિર્માણ કઈ રીતે થાય છે તો એમાં પાણીમાં રહેલો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં સૂક્ષ્મજીવો હોય છે તમને ખ્યાલ છે સૂક્ષ્મજીવો એ પાણીથી રક્ષણ મેળવવા માટે પોતાની ઉપર કાર્બોનેટનું કવચ બનાવે છે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ કરી એ કાર્બોનેટનું કવચ બનાવે છે અને જે કવચ છે એ આ પ્રકારનો આકાર લે છે એક સીપ આકાર લે છે અથવા તો
શંખનો આકાર લે છે. તો તમને અહીંયા રાસાયણિક પ્રક્રિયા આપેલી છે કે જેમાંથી કેલ્શિયમ કાર્બોનેટ ઉત્પન્ન થાય છે. તો તમે કહી શકો કે એ શીપ છે એ અંદર કોઈ વખત શંખની અંદર જોયું હોય તો એક નાનો જીવ હોય છે. જીવ એટલે કે કોઈ સૂક્ષ્મ જીવ કહી શકીએ આપણે. એ પોતાના રક્ષણમાંથી એક પોતાનું કવચ બનાવે છે. તેમાં શેનો ઉપયોગ થાય છે? કાર્બોનેટ. અને કાર્બોનેટના ઉપયોગથી તે કવચ બનાવે છે. તો આ રીતે તમે કોઈક વખત જોશો તો અંદર એક નાનકડો જીવ હોય છે, ધોવાનો ટ્રાય કરશો પણ બહુ નાનો જીવ હોય છે, એના ઉપર એક મોટું એનું આવરણ બનાવી દે છે. તો આ પ્રક્રિયામાં પણ કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન જેવા વાયુઓનો ઉપયોગ થાય છે. તો બીજું જે કાર્બન ડાયોક્સાઇડ સ્થાપનમાં બીજી રીત હતી, જે દરિયાઈ પાણીમાં ઉગડેલા કાર્બોનેટના ઉપયોગથી તે ઉપયોગ થાય છે. હવે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા, આબોહવાનું નિયંત્રણ, એક વસ્તુ તમે વિચારવા જેવી છે તે આકૃતિમાં પણ દર્શાવેલી છે કે સૂર્ય છે એનાથી પૃથ્વી અને ચંદ્ર આ બંને એકદમ નજીક છે. નજીક ના કહી શકીએ પણ સમાન અંતરે છે. ઓકે, સૂર્યથી પૃથ્વી અને ચંદ્ર બંને સમાન, લગભગ સમાન અંતરે છે. તો બંનેના દિવસ અને રાત્રિના તાપમાનમાં આટલો મોટો તફાવત કેમ છે જોઈએ તો સૂર્ય બતાવે છે તમને ચંદ્ર પૃથ્વી. ચંદ્રનું દિવસનું તાપમાન છે 110 અંશ સેલ્સિયસ અને રાતનું તાપમાન છે -190 અંશ સેલ્સિયસ. અને પૃથ્વી પર જો 40-50 દિવસનું તાપમાન ગરમીના કારણે થોડું વધી જતું હોય પણ નોર્મલી રેન્જમાં આપણે બધા એપ્રોક્સિમેટ તાપમાન લખેલા છે, તો 40-50 અંશ સેલ્સિયસ અને રાત્રિનું તાપમાન છે 0 અંશ સેલ્સિયસ. 0 એટલે એપ્રોક્સિમેટ લખેલું છે. તો બંનેનું અંતર આટલું નજીક હોવા છતાં, નજીક મતલબ સરખું હોવા છતાં આટલો મોટો તાપમાનમાં તફાવત કેમ? વિચારો, જો આપણા દિવસનું તાપમાન 110 અંશ સેલ્સિયસ થઈ જાય તો આપણે તો 50 સેલ્સિયસનું વિચારીએ તો પણ આપણને ફૂલ ગરમી લાગવા પડે છે, એસી વગર આપણે રહી શકતા નથી. અને જો 110 થઈ જાય તો જીવન તો શક્ય જ ના પડે. અને રાત્રિનું તાપમાન -190 એટલે આપણે વિચારી નથી શકતા કે બરફ કરતાં પણ ઓછું તાપમાન હોય. તો -190 તાપમાન થાય તો આપણું જીવન તો શક્ય બને છે. તો આવું કેમ થયું? તો વિચારો કે પૃથ્વીની આજુબાજુ આવેલું જે વાતાવરણ છે, વાતાવરણમાં જે વાયુ આવેલા છે, આપણે ઓઝોન સ્તર વિશે ભણ્યા છે કે જે પ્રકાશના બિન હાનિકારક કિરણોનું શોષણ કરી લે છે, એ પણ ક્યાં આવેલું છે? વાતાવરણમાં જ આવેલું છે. જે પૃથ્વીની આજુબાજુ આવરણ આવેલું છે એને શું કહેવાય છે? વાતાવરણ. વાતાવરણમાં સૂર્યના હાનિકારક કિરણોનું શોષણ થાય છે. તમે વિચારી શકો છો કે સૂર્યનો સીધો તડકો પડતા તેનું તાપમાન 110 અંશ છે અને આપણને 40-50 એટલે લગભગ 50% જેટલું તે વાતાવરણમાં શોષાઈ જાય છે. સૂર્યના કિરણોને વાતાવરણ શોષી લે છે અને આ હાનિકારક કિરણો જે આપણા ઉપર સુધી ના પહોંચવા જોઈએ એવા કિરણોને શું કરે છે? શોષી લે છે. જો ના શોષતા હોય તો વિચારો કે આપણા પૃથ્વીનું હાલ શું થાય? તો આ વાતાવરણના લીધે આપણને આટલું ટેમ્પરેચર રહે છે. ત્યાર પછી રાતના ટેમ્પરેચરની વાત કરી કે વાતાવરણના ઉપયોગથી આપણને આટલું ટેમ્પરેચર રહે છે. ત્યાર પછી રાતનું ટેમ્પરેચર ચંદ્ર ઉપર 190 હોય છે અને આખું જીવું, તો એવું કેમ? તો ચંદ્રમાંથી જ્યારે સૂર્યના કિરણો નીકળવાના હોય છે ત્યારે ફટાફટ નીકળી જાય છે કારણ કે તેની બાજુ કોઈ આવરણ નથી આવતું. પણ આપણે જે 40% એન્ટર થયા છે એમાંથી આવરણથી બહાર નીકળશે સૂર્યના કિરણો, અથવા તો જે સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરે છે, ઉષ્મા ઉત્પન્ન કરેલી છે, એ પણ પૃથ્વીની વાતાવરણની બહાર નીકળશે. પણ એ ધીરે ધીરે રહીને નીકળે છે. કે તમને એરો દ્વારા ખ્યાલ આવશે કે પેલી ફટાફટ નીકળે છે, આ ટૂંકા રેખાતું છે એટલે ધીમે ધીમે, એટલે એટલું સળંગર તેનું વાતાવરણ ઠંડુ થઈ જતું. તો આના પરથી ખ્યાલ આવે કે આબોહવા જે છે, આપણા એટમોસ્ફિયર છે, એનું નિયંત્રણ કંટ્રોલિંગ કરવા માટે વાતાવરણ જરૂરી છે. વાતાવરણ જરૂરી છે, તમે વિચારો, એટલે તો વાતાવરણના લીધે દિવસનું તાપમાન 40-50 અંશ સેલ્સિયસ રહે છે અને રાત્રિનું તાપમાન કેટલું છે? 0 વાતાવરણના લીધે. જો વાતાવરણ ના હોય તો આપણે તો રાતે બરફ બની જઈએ અને દિવસે બરી જઈએ. ઓકે, કારણ કે આટલું બધું
તાપમાન હોય તો આપણું જીવન તો શક્ય બને છે. ત્યાર પછી તમારી પાઠ્યપુસ્તકમાં આપેલી છે પ્રવૃત્તિ 14.1. 14.1 માં શું કીધેલું છે કે એક પ્રવૃત્તિ કરવાની છે, પાણીથી ભરેલું એક બીકર લેવાનું છે, બીજી બે ત્રણ બીકર લેવાના છે, પાણીથી ભરેલું એક બીકર, બીજું છે માટી કે રેતીથી ભરેલું બીકર, અને ત્યારબાદ એક બંધ સીસી લેવાની છે, એરટાઈટ સીસી લેવાની છે. બધામાં થર્મોમીટર મૂકવાનું છે અને બધાને સૂર્યપ્રકાશમાં 3 કલાક સુધી રાખવાના છે. ત્રણ કલાક રાખ્યા પછી એમનું તાપમાન માપવાનું છે અને તેને છાયડામાં લઈને તે જ સમયે તાપમાન માપવાનું છે. પ્રવૃત્તિ કરીએ તો આપણને એક વસ્તુ ખ્યાલ આવે, આપણે કોઈક વખત બીચ ઉપર ગયા હોઈએ તો રેતીમાં પગ મૂકીએ તો આપણે બળાય છે, કારણ કે રેતી સૂર્યના પ્રકાશથી ગરમ થઈ ગયું હોય છે, અને એ જ સમયે પાણીમાં પગ મૂકીએ તો આપણને ઠંડક લાગે છે. બસ એ જ સેમ પ્રવૃત્તિ આ થઈ રહી છે. એનું પ્રશ્નો છે એના ઉપરથી આપણે જવાબ ઇઝીલી આપી શકીએ, કોઈ ઉદાહરણ દ્વારા આપણે ઇઝીલી જવાબ આપી શકીએ. તો પહેલો અને બીજામાંથી કોનું તાપમાન વધારે હશે? પહેલું ક્યાં શું હતું કે એક બીકરમાં પાણી ભરેલું હતું, બીજામાં શું હતું કે માટી કે રેતી ભરેલી હતી, તો બંનેમાંથી કોનું તાપમાન વધારે હોય? માટી કે રેતી. કેમ? તો તેના પર સૂર્યપ્રકાશ ઝડપથી શોષાય છે, પાણી તો ઓલરેડી થોડું ઠંડુ હોય છે, તો એના ઉપર સૂર્યપ્રકાશ માટી ઉપર વધારે પડતું હોવાથી એ વધારે ગરમ હોય છે. આપણે માપી જોઈશું ત્યારે પણ ખ્યાલ આવે, અને આ બીચ ઉપર આપણે જોયું છે કે આ થાય છે. ત્યાર પછી કે સૌથી પહેલું કોણ થશે, જમીન કે દરિયો? તો જેમ મેં તમને કીધું કે જમીન સૌથી પહેલા ગરમ થાય, ત્યારબાદ પાણી, પછી ગરમ થાય. ઓકે, તો બીજા પ્રશ્નનો જવાબ એ છે. હવે તાપમાન છાયડામાં કેમ માપવું જોઈએ? તો આપણે ખ્યાલ છે કે જો છાયડામાં માપીએ તો આપણને એક્ઝેક્ટ તાપમાનનો ખ્યાલ આવે, જો છાયડામાં નહીં માપીએ તો આપણને તાપમાનનો ખ્યાલ, તડકાનો જે સૂર્યપ્રકાશ હશે એનું તાપમાન અને જેનું માપીએ છીએ તાપમાન, બંને ભેગા થઈને તાપમાન મળશે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી ભણ્યા કે નૈસર્ગિક સ્ત્રોતો વિશે જાણ્યા, એમાં કયા કયા આવરણો છે, તે આવરણોમાં કયા કયા ઘટકો છે, ત્યારબાદ હવા વિશે થોડું જોયું કે જીવનનો શ્વાસ હવા છે, આબોહવાના નિયંત્રણ માટે વાતાવરણ આપણું કેટલું રિક્વાયર છે, કેટલું જરૂરી છે એ વસ્તુ આગળ જોઈ. પ્રવૃત્તિ નંબર 14.1 વિશે આપણે થોડું ભણ્યા. ઓકે, તો આજે વિદ્યાર્થી મિત્રો આપણું લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.